વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ. આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવું એક ફરસાણ બનાવીશું. તો આજે આપણે ફરાળી પેટીસ બનાવીશું. આ ફરાળી પેટીસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ પેટીસ આસાનીથી બનાવી શકાય છે. તેને તમે બપોરના ટાઈમે અથવા તો રાત્રિના ટાઈમે બનાવીને ખાઈ શકો છો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે અહીંયા મેં 300 ગ્રામ બાફીને બટેટા લીધેલા છે. તેને આ રીતે છીણીને લીધેલા છે. મોરૈયાનો લોટ લીધેલો છે. 3 નંગ મરચાં, 1-2નો ટુકડો અને લીંબુ લીધેલું છે. 2 ચમચી શેકેલા સીંગદાણા, 1/2 કપ કોથમીર, 2 ચમચી દળેલી ખાંડ, 2 ચમચી કિસમિસ, 2 ચમચી સૂકા નાળિયેરનું છીણ, 2 ચમચી દાડમના દાણા, 2 ચમચી કાજુના ટુકડા, 1 નાની ચમચી આખું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને તળવા માટે તેલ. પહેલાં આપણે મિક્સર જાર લઈશું, તેમાં મરચાના ટુકડા નાખીશું. આદુને પણ કાપીને લઈશું. આદુની છાલ નીકાળીને તૈયાર રાખેલું છે. હવે તેમાં સીંગદાણા નાખીશું. સીંગદાણાને પણ આપણે શેકીને તૈયાર જ રાખેલા છે. આ જારમાં મેં મોરૈયો દળીને તૈયાર કરેલો છે. હવે તેને આપણે ક્રશ કરી લઈએ. હવે સીંગદાણા મરચાં બધું આ રીતે ક્રશ થઈને તૈયાર છે. હવે તેમાં કોથમીર નાખીશું. મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો. તમને જે પ્રમાણે વધારે સ્પાઇસી ખાવું હોય એ રીતે તમે મરચાં નાખી શકો છો. ફરી તેને ક્રશ કરી લઈશું. હવે બધું સરસ ક્રશ થઈને તૈયાર છે. તેને એક બાઉલમાં લઈશું. હવે આપણે આ પેટીસ માટેનું સ્ટફિંગ તૈયાર કરવાનું છે. તો આની અંદર આપણે આખું જીરું નાખીશું, દાડમના દાણા નાખીશું 2 ચમચી. તમને જે રીતે બધા મસાલા ભાવે એ રીતે તમે નાખી શકો છો. 2 ચમચી દ્રાક્ષ નાખીશું, 2 ચમચી કાજુના ટુકડા, 2 ચમચી સૂકા નાળિયેરનું છીણ. અત્યારે મેં સૂકું નાળિયેર લીધેલું છે. તમે ફ્રેશ નાળિયેર પણ ક્રશ કરીને લઈ શકો છો. સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું નાખીશું, 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ નાખીશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો. સાથે લીંબુનો રસ પણ નાખીશું. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. એ પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઇબ થઈ જશે. અને બેલ આઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં. હવે આ પેટીસ માટેનું સ્ટફિંગ તૈયાર છે. હવે આપણે મેશ કરેલા બટેટા લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. પેટીસનું ઉપરનું લેયર માટેનું તૈયાર કરી લઈએ. આઉટર લેયર માટે હવે તેમાં મોરૈયાનો લોટ નાખીશું. જે પ્રમાણે જરૂર લાગે એ રીતે તમે લોટ નાખી શકો છો. બધું જ બરાબર મિક્સ કરી લઈએ. જ્યારે પણ આપણે પેટીસ બનાવવી હોય ત્યારે બટેટા થોડા વેલા બાફીને રાખવા, જેથી તે થોડા ડ્રાય થઈ જશે એટલે પેટીસ આરામથી આપણે બનાવી શકાય. અને તમે બટેટા બાફીને તરત જ યુઝ કરશો તો થોડા તે ચીકણા રહે છે. હાથે બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણું આઉટર લેયર પણ તૈયાર છે. પહેલા આપણે સ્ટફિંગમાંથી બોલ્સ બનાવી લઈશું. જે સાઈઝની પેટીસ બનાવવી હોય એ રીતે બોલ્સ બનાવીને તૈયાર કરીએ. આ જ રીતે આપણે બધા જ બોલ બનાવીને તૈયાર કરી લઈએ. હવે આપણા બધા જ બોલ્સ બનીને તૈયાર છે. હવે આઉટર લેયર બનાવીશું. આ રીતે થોડો પાર્ટ હાથમાં લઈ તેને થેપી લઈએ. આ રીતે પૂરીની જેમ થેપી લઈશું.
હવે તેમાં એક બોલ્સ મૂકીશું અને તેને આ રીતે બરાબર પેક કરી દઈએ. આ રીતે બધી જ પેટીસ બનાવીને તૈયાર કરી લઈએ. બટેટાનો વધારાનો ભાગ હોય તે નીકાળતું જવું અને પેટીસને બરાબર પેક કરીને તૈયાર કરવી. આ રીતે આપણે પેટીસ બનાવીને તૈયાર કરી લીધેલી છે. પેટીસને આપણે આ રીતે મોરૈયાના લોટમાં કોટ કરીશું. તેલ પણ આપણે ગરમ થવા માટે મૂકી દીધેલું છે. આ જ રીતે આપણે બધી જ પેટીસને કોટિંગ કરીને તૈયાર કરી લઈએ. ત્યારબાદ આપણે તેને ડીપ ફ્રાય કરીશું. હવે આપણે બધી જ પેટીસ તૈયાર થઈ ગઈ છે. હવે તેને ડીપ ફ્રાય કરી લઈએ. હવે તેલ ગરમ થઈ ગયું છે. પેટીસને આપણે તળીને તૈયાર કરીશું. તળાવવા માટે મૂકી દઈએ. પેટીસને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ પર તળીને તૈયાર કરવાની છે. આ રીતે થોડી તળાય એટલે તેને ફેરવતા જઈએ. આ રીતે આપણે પેટીસને લાઇટ ગોલ્ડન બ્રાઉન તળીને તૈયાર કરીશું. હવે આપણે પેટીસ તળાઈને તૈયાર છે, બહાર લઈ લઈએ. તેને એક પ્લેટમાં પેપર ટોવલ પર નીકાળી લઈશું. આ જ રીતે આપણે બીજી પણ તળીને તૈયાર કરીએ. હવે આપણી બધી જ પેટીસ તળાઈને તૈયાર છે. તો આ પેટીસ બહારથી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. તો તમે પણ વ્રત કે ઉપવાસમાં આ મેથડથી પેટીસ જરૂરથી બનાવજો. આ પેટીસ એકદમ ટેસ્ટી બને છે. તો એકદમ આસાનીથી બનાવી શકાય એવી પેટીસ તૈયાર છે. આ પેટીસને તમે કોથમીર મરચાંની ચટણી સાથે ખાઈ શકો છો. તો તમે આ ફરાળી પેટીસ જરૂરથી બનાવજો અને તમારા એક્સપિરિયન્સ શેર કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.